હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હવે આપણે ગ્રેડ 7th ની અંદર સબ્જેક્ટ એસેસ માં આપણે જે ચેપ્ટર 4 જે ચાલી રહ્યું છે તેની હવે આપણે આગળ માહિતી મેળવીશું. તો આપણે નેક્સ્ટ ચેપ્ટર માં નેક્સ્ટ લેક્ચર માં જોયું હતું કે ગુજરાતના સ્થાપત્ય. હવે ગુજરાતના સ્થાપત્યો ની અંદર આપણે લાસ્ટ માં જોયું હતું કે રાણીની વાવ જે ઉદયમતીએ બંધાવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે સિદ્ધરાજ જયસિંહ જે સોલંકી વંશના રાજા હતા, બરાબર કહેવાય છે કે સોલંકી વંશનું જે શાસનકાળ હતો ને તે સુમાણ યુગ માનવામાં આવતો હતો. હવે તેમના સમયની અંદર જ્યારે સિદ્ધરાજ જયસિંહના માતા જે તેમને રાજમાતા પણ કહેવામાં આવતું હતું, તેમનું નામ હતું મિનળ દેવી. પરંતુ નગરની બધા પ્રજા તેમને રાજમાતા તરીકે ઓળખતા હતા. અને જે પોતે પ્રજાના કાર્ય માટે આ જે રાજમાતા મિનળ દેવી હતા ને તે પ્રજાના કાર્ય માટે હંમેશા તત્પર એટલે કે તૈયાર રહેતા હતા અને પોતે પ્રજાનું બધું કાર્ય કરતા હતા. દાખલા તરીકે આપણે જોઈએ તો કે પ્રજાના એટલે કે પાટણની અંદર પાણીની ખૂબ જ તંગી હતી, તેના કારણે પ્રજાના કહેવાથી રાજમાતા મિનળ દેવીએ તળાવનું બનાવવાનું તેમણે નિર્ણય કર્યો. અને ત્યાર પછી તેમણે પોતાના પુત્ર એટલે કે સિદ્ધરાજ જયસિંહને તેમણે મિનળ દેવીના કહેવાથી તેમણે તળાવનું બાંધકામ કરાવ્યું. હવે તે તળાવનું નામ હતું મલાવ તળાવ, બરાબર. મિનળ દેવીએ બે તળાવનું બાંધકામ કરાવ્યું, એક મલાવ તળાવ અને એક મુનસર તળાવ. જે મલાવ તળાવ હતું તે ધોળકામાં આવેલું છે અને મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આ જે તળાવનું બાંધકામ કરવાનું શરૂ કર્યું ત્યારે એમાં એવું હતું કે જ્યારે તળાવનું ખોદકામ થયું ને આગળ જતાં જોયું તે ઝૂંપડું આવતું હતું વિદ્યાર્થી મિત્રો. હવે આ જે રાજમાતા હતા ને તે ન્યાયમાં વધુ માનનારા હતા, તેથી તેમણે જે તળાવનું બાંધકામ કરી રહ્યા હતા ને તે વખતે તળાવનું આ દાખલા તરીકે તળાવ, પરંતુ અહીંયા એક ઝૂંપડું આવ્યું. હવે તેના કારણે રાજમાતાએ એ ઝૂંપડાને સાઈડમાં લઈને પછી તળાવની જગ્યા કરી હતી. તો એ ઝૂંપડાને સાઈડમાં કેમ કે ડોસીનું ઝૂંપડું હતું, તેમની પાસે આ ફક્ત એક જ ઘર હતું, તેથી તળાવનું ખોદકામ કરતાં કરતાં તે જે મકાન હતું તેને સાઈડમાં કરીને ત્યાર પછી તળાવનું બાંધકામ કર્યું. તેથી જ કહેવાય છે કે આ તળાવનું નામ આપ્યું છે. તળાવને તમે જોવા જશો તો ત્યાં બહાર લખ્યું હશે મોટા અક્ષરે, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. કેટલું મજબૂતું લાગતું હશે, તળાવ આમ તળાવ છે પછી સાઈડમાં એક ઝૂંપડું છે, તેનું આમ થોડું ખસેડીને પછી એ તળાવ બંધાવેલું છે, તેથી જ આ મલાવ તળાવ, બરાબર. અને ત્યાર પછી વિરમગામની અંદર મુનસર તળાવનું પણ બાંધકામ કરેલું છે. અને સિદ્ધરાજ જયસિંહે પોતાની માતાના કહેવા પ્રમાણે તેમને આ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. અને સાથે સાથે આ જે એમની રાજમાતા હતા તેમણે યાત્રા વેરો પણ બંધ કરાવ્યો હતો, બરાબર. પ્રજાની અંદર ત્યાં કોઈ પણ યાત્રીઓ આવે ને તો તેમણે વેરો ભરવો ન પડતો, બરાબર. તેવી જ રીતે હવે સિદ્ધરાજ જયસિંહે પણ એવું જ વિચાર્યું કે હું પણ મારા શાસનકાળ દરમિયાન હું પણ કંઈક બાંધકામ કર્યું. એમણે ઘણા બધા બાંધકામો તો કર્યા છે, પરંતુ તેમણે પણ એક સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમને ખ્યાલ હોય તો તે વખતે પછી એમણે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું. ત્યાર પછી આપણે વડનગરની વાત કરીએ તો વડનગરની અંદર વડનગર જે તમને ખ્યાલ હશે અને આપણે આગળ પણ જોયું હતું કે વડનગરનું કીર્તિ તોરણ. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એ જાણી લઈએ કે આપણા જે વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્ર મોદી આ વડનગર જે તેમનું વતન છે, બરાબર. અને વડનગરની અંદર કીર્તિ તોરણ આવેલું છે અને શર્મિષ્ઠા તળાવ પણ ત્યાં આવેલું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આપણે ગુજરાત સલ્તનતની વાત કરીએ તો ગુજરાત સલ્તનત કાળ દરમિયાન કેવા બાંધકામો થયા હતા,
કોણે બાંધકામો કયા કર્યા હતા, કોના શાસનકાળ દરમિયાન બાંધકામો થયા હતા? તો ગુજરાત સલ્તનત કાળની અંદર તે વખતે આપણે જે આપણી જે રાજધાની હતી ગુજરાતની રાજધાની તે તેનું સ્થળાંતર કરાવ્યું અને તેણે અમદાવાદમાં ખસેડી હતી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગુજરાતની રાજધાનીનું સ્થળાંતર કરીને આપણે અમદાવાદમાં ખસેડી હતી. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી. અર્વાચીનમાં સમયમાં શું હતું વિદ્યાર્થી મિત્રો, પાટણ હતી, પછી પાટણમાંથી પછી અમદાવાદ રાજધાની કરી અને ત્યાર પછી આપણે ગાંધીનગરની અંદર જે અત્યારે હાલમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે પાટનગર અથવા આપણી રાજધાની, બરાબર ગુજરાતની રાજધાની ગાંધીનગર છે અને ભારતની રાજધાની વિદ્યાર્થી મિત્રો દિલ્હીમાં છે. ઓકે, ત્યાર પછી હવે આપણે હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું જે શહેર અહમદ શાહે, જે સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેરનું બાંધકામ એટલે કે અમદાવાદ શહેર તેમણે વસાવ્યું હતું, સુલતાન અહમદ શાહે, બરાબર. હવે તેની સ્થાપના ઈસવીસન 1411માં કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411માં કરવામાં આવી હતી અને સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અમદાવાદની અંદર પણ ઘણા બધા સ્થાપત્ય જોવા મળે છે. તો તમે જોઈ શકો જામા મસ્જિદ છે, પછી સીદી સૈયદની જાળી છે, ભદ્રનો કિલ્લો છે, ત્યાર પછી આપણે અમદાવાદનો કોર્ટ છે, બરાબર ઘણા બધા, પછી સરખેજનો રોજો છે, ઘણા બધા આપણે બાંધકામ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણું બધું આપણને ત્યાં જોવા મળે છે. અમદાવાદની અંદર પણ ઘણા બધા બાંધકામો થયા છે. તો હવે આ જે બધા ભદ્રકાળીનું મંદિર છે તમે જોયું હશે, જે લાલ દરવાજા, ત્યાં ભદ્રકાળીનો એટલે કે ભદ્રનો કોટ કિલ્લો છે, ત્યાર પછી જામા મસ્જિદ, બરાબર. તો હવે આ જે બધા બાંધકામો થયા વિદ્યાર્થી મિત્રો, પછી વાવની બાંધકામ થયું હતું, જે રૂડાદેવીની વાવ છે, બરાબર. તો હવે ત્યાર પછી આ જે મેં તમને કહ્યું કે ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ અને અમદાવાદનો કોટ તે મુખ્ય સ્થાપત્યો હતા અને ત્યાર પછી હોજે કુતુબ, આ જે હોજે કુતુબની વાત આવી છે ને વિદ્યાર્થી મિત્રો, તો સુલતાન કુતુબ શાહે, જે સુલતાન કુતુબ શાહે તેમણે એક સરોવરની રચના કરી હતી, સરોવરનું બાંધકામ કરાવ્યું હતું. તેનું નામ એ સમયમાં હોજે કુતુબના નામે ઓળખાતું હતું, પરંતુ અત્યારે હાલમાં તેને આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો તેનું બાંધકામ કોણે કર્યું હતું? તો સુલતાન કુતુબ શાહે એટલે કે હોજે કુતુબે તેમણે આ એક સરોવરનું બાંધકામ કરાવ્યું હતું ત્યારે, અત્યારે હાલમાં તેને આપણે કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ. અને કાંકરિયાની અંદર પણ તેમણે જે તળાવ છે તેનું બાંધકામ કર્યું છે, વચ્ચે તેમણે એક સરસ ઝાડ એવું બધું ત્યાં બનાવ્યું છે. તો તેને આપણે કાંકરિયાની વચ્ચે રસ્તો જઈને વચ્ચે તેને આપણે નગીના વાડી પણ કહીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે ત્યાર પછી હવે આપણે જોઈશું અમદાવાદની અંદર સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળી ઘણા બધાએ જોઈ હશે, જે લાલ દરવાજામાં આવેલી છે, બરાબર. ત્યાં એક મસ્જિદ છે અને ત્યાં આ બે બારીઓ લગાવેલી છે. મસ્જિદ ત્યાં જોવા મળે છે લાલ દરવાજામાં અને ત્યાં આ બે જાળીઓ એટલે કે બે બારી લગાવેલી છે. આ બે બારીને તમે જોશો વિદ્યાર્થી મિત્રો, ઘણાએ જોઈ હશે ને ઘણાએ નહીં જોઈ, પરંતુ તમે જોશો તો તમે પણ ગમી જશે ને આશ્ચર્યચકિત, કેમ કે પથ્થરની કોતળીઓ કરીને બનાવી છે. હવે આ જે સીદી સૈયદની જાળી છે તે કોણે બનાવી છે? તો આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, શમસુદ્દીન મુજફ્ફર શાહ ત્રીજાના સૈનિક, પોતે શમસુદ્દીન મુજફ્ફર શાહે નહીં, પરંતુ જે તેનો સૈનિક સીદી સૈયદે આ સીદી સૈયદની જાળી બનાવી હતી, બરાબર. અને આ જે છે ને જાળી તે બે બારીઓ આવેલી છે, જે સીદી સૈયદની જાળીમાં છે ને બે બારીઓ છે, જે આપણે ટેક્સ્ટ બુકમાં પણ ચિત્ર આપેલું છે. તો તેની અંદર એક બારીની અંદર એક જાળીની અંદર વૃક્ષની ડાળીઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, અને બીજી જાળીની અંદર
ભૌમિતિક આકારો જોવા મળે છે અને તે પથ્થરથી કોતરાયેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તે હતી સિદ્ધિ સૈયદની જાળી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જૈન મંદિરોના વિશે માહિતી મેળવીશું. તો પહેલા તો આપણે થોડીક વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો, તમે આબુ ગયા હશો બરાબર, તો આબુની અંદર ઘણા બધા જૈન મંદિરો આવેલા છે. તેવી જ રીતે ભાવનગરની અંદર વિદ્યાર્થી મિત્રો પાલીતાણામાં, ભાવનગરની અંદર પાલીતાણાની અંદર ત્યાં ખૂબ જ અસંખ્ય મંદિરો જોવા મળે છે અને તે પણ જૈન મંદિરો. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને તમે જોશો તો કે શત્રુંજય ડુંગર ઉપર, એટલે કે શત્રુંજય પર્વત ઉપર આ મંદિરો જોવા મળે છે. તો પાકલિપ્ત સુરી નામના જે જૈન મુનિ, પાકલિપ્ત સુરી નામના જે જૈન મુનિ છે, તેમણે શત્રુંજય ડુંગર એટલે કે શત્રુંજય પર્વત ઉપર આ મંદિરોનું નિર્માણ કર્યું હતું. અને કહેવાય છે કે આ મંદિરો અસંખ્ય, આપણે છે ને આ જે ભાવનગરની અંદર પાલીતાણામાં જે શત્રુંજય પર્વત ઉપર અસંખ્ય મંદિરો આવેલા છે. અને કહેવાય છે કે પ્રશ્ન આપણે જનરલ નોલેજમાં જોઈએ કે દુનિયામાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે, તો વિદ્યાર્થી મિત્રો પાલીતાણામાં. બરાબર, અને આ જે મંદિરો છે ને તે આરસપારના જોવા મળે છે જૈન મંદિરો. અને આ મંદિરોની આપણે વાત કરીએ તો 24 એમના જે 24મા તીર્થકર એમના જે ગુરુ, તેમણે આ મંદિરોની ત્યાં સ્થાપના કરેલી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તેને ખૂબ જ તકલીફ વેઠી, કેમ કે શત્રુંજય પર્વત ઉપર આ મંદિરની સ્થાપના કરી છે. બરાબર, અસંખ્ય પાલીતાણાની અંદર ભાવનગરની નજીક પાલીતાણામાં અસંખ્ય મંદિરો આવેલા છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ જૈન મંદિરોને બનાવવા માટે ઘણા બધાએ સાથ સહકાર આપ્યો છે. તો આપણે જોઈશું કે હેમચંદ્રાચાર્યએ, ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહે, બરાબર કુમાર પાળે, તો આ બધા એનો પણ મહત્વનો ફાળો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈશું પાળિયા. એટલે કે પાળિયા એટલે શું? તો પાળિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો આપણે છે ને અલગ અલગ કોઈ જગ્યા આપણે જતા તો બધા કોઈ નેતા હોય, પછી કોઈ શહીદ થઈ ગયા હોય, તો એમનું છે ને સ્ટેચ્યુ મૂકેલું હોય, પછી તકતી મૂકેલી હોય. બરાબર, તો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાળિયા આ રીતે પાળિયા બનાવેલા હોય છે. અને અંદર કેવું હોય, અથવા કોઈનું ચિત્ર આપેલું હોય, પછી કોઈનું નામ લખેલું હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ રીતે પાળિયા બનાવેલા હોય છે, જે આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે. તો આ પાળિયાની વાત કરીએ તો પાળિયા એટલે કે તમને ખબર છે કે એનું સ્ટેચ્યુ, તેની તકતી આપણે બનાવીએ ને તે, તો પાળિયાની અંદર આપણે જોઈએ તો કે પાળિયાની દર વર્ષે પૂજા થતી હોય છે. દાખલા તરીકે આપણે કોઈ વીર શહીદ, જ્યારે કોઈ શહીદ થઈ ગયો છે, કોઈ વીર જવાન, કોઈ સૈનિક જો તે શહીદ થઈ ગયો છે જ્યારે યુદ્ધમાં લડતા ત્યારે તેની યાદમાં, તેની સ્મૃતિ એટલે કે તેની યાદમાં આ પાળિયા બનાવવામાં આવે છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાળિયા, તો કોઈ પણ વીર શહીદ, વીર યોદ્ધા જો શહીદ થયો છે અથવા યુદ્ધમાં તે ત્યાં તેનું અવસાન થયું, તે જગ્યાએ તેનું પાળિયું બનાવવામાં આવે છે. ત્યાર પછી તેને જ્યાં તેને દફનાવવામાં આવ્યો હોય ત્યાં તેનું પાળિયું બનાવે છે. પછી ઘણા વખત કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ગામનો કોઈ વ્યક્તિ, કોઈ યુવાન જો તે ગામનો શહીદ થઈ ગયો હોય તો ગામ લોકો પણ તેને ચોરામાં એટલે કે ગામની વચ્ચે તેની પાળીઓ આવી રીતે બનાવતા હોય છે. અને તેની દર વર્ષે તિથિ હોય છે ત્યારે તેની પૂજા અર્ચના કરતા હોય છે અને તેના વીર ગીતો પણ ગાતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછી આપણે જોઈએ તો કે એમાં બે ઉદાહરણો આપ્યા છે પાળિયાના. બરાબર, તો જામનગરની અંદર સુરત મોરીનો, જે જામનગરની અંદર ભૂચર મોરીનો જે સુરતનો કુંવરબાનો પાળિયો જોવા મળે છે. ત્યાર પછી હમીરસિંહ ગોહિલનો સોમનાથ મંદિરમાં એન્ટ્રી થતા હમીરસિંહ ગોહિલનો પાળિયો જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે
આ હતું આપણે પાળિયા વિશે માહિતી મેળવી. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કલા સાહિત્ય સંગીત પછી લોકનૃત્ય હસ્તકલા તેના વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.